વિરામ બાદ આગળ વાત કરીએ તો ભરૂચ એસડીએમ દ્વારા પાલેજ નગરની મુલાકાત લઈ કોરોના વાયરસના સંદર્ભે પર્યાપ્ત માહિતી મેળવી હતી, તેમજ પ્રજાજનોને ઘરમાં રહેવાની અપીલ પણ કરી હતી. હાલમાં જ ભરૂચ જિલ્લો પણ કોરોનાગ્રસ્ત યાદીમાં સમાવિષ્ટ થતા વહીવટીતંત્ર તેમજ પોલીસતંત્ર એકદમ સતર્ક બની જવા પામ્યું છે. ભરૂચના ઈખરગામમાં 2 દિવસ અગાઉ કોરોના વાયરસના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેના પગલે 7 કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર તંત્ર દ્વારા સીલ કરાતા જેની માહિતી માટે ઉચ્ચ અધિકારીઓની દોડધામ વધી જવા પામી છે. ગતરોજ મોડી સાંજના ભરૂચના એસડીએમ નિરંજન પ્રજાપતિ ભરૂચના પાલેજનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પાલેજનગરના બહુધા વિસ્તારોમાં ફરી લોકડાઉનની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં એસડીએમએ જણાવ્યું હતું કે હાલ ભરૂચના ઈખરગામમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ સામે આવતા 7 કિલોમીટર વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ થાય એ માટે સ્થિતિનો તાગ મેળવવા નગરની મુલાકાત લીધી હતી. પ્રજાજનોને પોલીસ તથા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગને સહકાર આપવા તેમજ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તેઓએ અપીલ કરી હતી. એસડીએમ સાથે ભરૂચ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ધવલ દેસાઈ, પાલેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સુરેશ વારન પણ જોડાયા હતા. યાકુબ પટેલ, જેડેસ્ટી, ભરૂચ. ઓકે, આજ રોજે પાલેજ ગામને અહીંના લોકલ પાલેજના પીઆઈશ્રી મંગલાશ્રી ભરૂચ ગામમાં 4 પોઝિટિવ કોવિડ-19ના કેસીસ આવેલા છે. એના અનુસંધાને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરેલા છે, જે ભરૂચ તાલુકાના 4 ગામમાં પૈકીનું પાલેજ ગામ પણ છે. તો અત્યારે સ્ટ્રિક્ટલી આ ગામમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે અને પ્રજાજનોનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે. તો આગામી જ્યાં સુધી આ ગામ ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં રહે ત્યાં સુધી પ્રજાજનો જે છે એ તંત્રને સાથ સહકાર આપી અને પોતાના ઘરમાં જ રહે અને કંઈ પણ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત ઊભી થાય તો લોકલ જે વહીવટીતંત્ર છે એના સંકલનમાં રહી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને એમનું જે કંઈ રૂટિન છે એ જાળવી રાખે તે માટે સૌ પ્રજાજનોને વિનંતી છે. પ્રવર્તમાન સ્થિતિમાં આપ પ્રજાને શું સંદેશ આપો? પ્રવર્તમાન સ્થિતિમાં જે ઝડપથી કેસીસની સંખ્યા વધી રહી છે એ જોતાં પ્રજાજનો સરકારની જે કંઈ એડવાઇઝરી છે એનું ચુસ્તપણે પાલન કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, બને ત્યાં સુધી ઘરમાં જ રહે, ઘરમાંથી બહાર ના નીકળે અને આરોગ્ય વિભાગ જે કંઈ માર્ગદર્શિકા બહાર પાડી રહ્યું છે એનું ચુસ્તપણે અમલવારી કરે એ માટે સૌ પ્રજાજનોને નમ્ર અપીલ છે.